જય સ્વામિનારાયણ બાળકો, ધોરણ 4માં આપણે યુનિટ 2માં 4-5 પાઠ જોયા. પાંચમા પાઠમાં આપણે ફળોના નામ અને શાકભાજીના નામ શીખ્યા અને એક ફ્રૂટની દુકાન વિશેના પાઠ પણ આપણે જોઈ લીધો. ફ્રેશ ફ્રૂટ્સ નામની દુકાન હતી ચિત્રવાળી, એ પણ જોઈ લીધું. હવે આપણે હેલ્પલાઇનમાં આપેલું છે કે શાકભાજીના નામ, ફળના નામ, પ્રાણીઓના નામ, બર્ડ્સના નામ, પક્ષીઓના નામ, ફૂલોના નામ આપણે શીખવા પડે તો, અને એના ઉપરથી આપણે વોટથી પ્રશ્ન પૂછવાનો શીખવાનો છે. વોટ એટલે શું? વોટ એટલે શું? આપણે શું કહીએ છીએ વોટને ગુજરાતીમાં? શું કહેવાય? શું કહેવાય? તો આપણે પ્રાણી, પક્ષી, ફળ વગેરેના ચિત્રો ઉપરથી વોટ ઇઝ ધીસ નામના પ્રશ્નો પૂછાય છે. તો પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે બાળકો, જુઓ તો ચિત્ર જોઈ અને પ્રશ્નોના જવાબ આપો. ચિત્ર દોરેલું હશે, મને ચિત્ર દોરતા આવડતું નથી, એટલે હું ખાલી ચિત્રમાં બોક્સ દોરી અને એનું નામ લખીશ. તો ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ આપો. Disease and
વોટ ઇઝ ધીસ મોર શું કહેવાય આ શું છે મોર જે ધીસ ઇઝ અ પીકોક મોર શું કહેવાશે પીકોક કહેવાશે તો બાળકો આ રીતે આપણે વોટ થી પ્રશ્ન પૂછો અને એનો જવાબ આપણે આપવાનો છે એ આપણે જોયું તમને પ્રાણીઓના નામ પક્ષીઓના નામ ફૂલના નામ અને ફળના નામ શાકભાજીના નામનું લિસ્ટ આપ્યું છે એમાંથી એ મોઢે કરી લેવું પડશે જય સ્વામી